મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નેલ્સન મંડેલાનું ખૂબ જ જાણીતું વાક્ય છે કે વિશ્વમાં પરિવર્તન લાવનાર સૌથી કારગર શસ્ત્ર એટલે શિક્ષણ. શિક્ષણ એટલે વ્યક્તિની ભીતર પડેલી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિનો સર્વાંગી વિકાસ. દર્શક મિત્રો, દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રીએ નવા ભારતના નિર્માણ માટે દેશની વ્યવસ્થા, અર્થતંત્ર, સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ઘણા બધા પરિવર્તન કર્યા છે, જે ભવિષ્યમાં ભારત માટે સુવર્ણ પ્રભાત લઈને આવશે. પરંતુ દર્શક મિત્રો, દેશની આવતીકાલને ઉજ્જવળ બનાવવા માટે આજના વર્ગખંડોમાં અપાઈ રહેલા શિક્ષણને પણ બદલવું ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ટૂંક સમયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 આવી રહી છે. ઇસરો બેંગલુરૂના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી કે કસ્તુરી રંગનના અધ્યક્ષસ્થાને આ નવી શિક્ષણ નીતિ ઘડાઈ રહી છે, તો આજે તેના મુખ્ય પાસાઓ વિશે ચર્ચા કરવી છે. અને ચર્ચા માટે અમારી સાથે આજે ખાસ સ્ટુડિયોમાં મહેમાન બન્યા છે ડોક્ટર હર્ષદભાઈ પટેલ, કે જેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગરના વાઇસ ચાન્સેલર છે. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર. સૌથી પહેલા તો હવે જ્યારે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત આજકાલ બધે જ ખૂબ જાણવા મળે છે, ત્યારે પહેલા તો એ પૂછવું છે કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 એ શું છે, એ લાવવા પાછળ કયા કયા હેતુઓ છે? ખાસ કરીને જ્યારે 2014માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર એટલે કે એનડીએની સરકાર આવી, ત્યારે એમણે કેટલાક જે મહત્વના મુદ્દાઓ વિશે એ પોતાની સરકારના કામકાજની શરૂઆત કરી, એમાંનો એક મહત્વનો મુદ્દો હતો એ શિક્ષણ નીતિ અંગેનો. આપ વિદિત છો એ પ્રમાણે સ્વર્ગીય રાજીવ ગાંધી 1986માં શિક્ષણ નીતિ લાવેલા અને પછી એમાં સુધારણા 1992માં થઈ હતી. એટલે 92 થી 2014 એટલો સમયગાળો, એટલે લગભગ આટલા વર્ષો, એટલે એક આખી પેઢી એ ગઈ. અને એ દરમિયાન કમ્પ્યુટર અને ટેકનોલોજીનો વિકાસ એ થયો. તો આટલા વર્ષોમાં સમાજ જીવન બદલાયું છે, પરંતુ શિક્ષણ નીતિમાં શું ફેરફારો આવ્યા છે, શિક્ષણમાં શું પરિવર્તનો આવ્યા છે, આપણે વૈશ્વિક સ્પર્ધા કરવાની હોય તો આપણા વર્ગખંડો કેવા જોશે, આપણું યુવા ધન કેવા પ્રકારે તૈયાર થવું જોઈએ, એને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિને બદલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. હંમેશા એવું બનતું હોય કે સરકાર હોય તો એ પોતાની શિક્ષણ નીતિ એવી રીતે એસ્ટાબ્લિશ કરવા માટેનો પ્રયત્ન કરતી હોય, પરંતુ એમ કે એક રાષ્ટ્રની નીતિ બને. રાષ્ટ્રની શિક્ષણ નીતિ કેવી હોય, એટલે યુપીએ કે એનડીએ સરકારની નીતિ નહીં, પરંતુ ભારત દેશની નીતિ. એ સંદર્ભમાં આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એનો વિચાર એ 2015થી શરૂ થયો અને એના કન્સલ્ટેશનનું કામકાજ શરૂ થયું, જેના અત્યારે ઉત્તરાર્ધ ભાગમાં આપણે ડ્રાફ્ટ જે ડોક્યુમેન્ટ જે છે એ બધાની સમક્ષ આવ્યો છે. બિલકુલ સાચી વાત છે. પહેલા દેશ એ વિચાર કેન્દ્ર સ્થાને રાખીને જ કદાચ આ નવી શિક્ષણ નીતિ, કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને નામ અપાયું છે, તે ઘડવામાં આવી રહી છે. અગાઉ પણ પહેલા આપે કહ્યું એ મુજબ શિક્ષણ નીતિને ઘડવામાં આવતી હતી, અમલમાં મૂકવામાં આવતી હતી, પરંતુ ક્યાંક એવું જોવા મળતું હતું કે એ કેટલાક ચુનંદા લોકો એને ઘડી નાખે અને પછી એને અમલમાં મૂકી દેવામાં આવે. આવું પહેલી વખત બન્યું છે કે દેશના લગભગ બધા જ રાજ્યોના તજજ્ઞોને શિક્ષણ નીતિને ઘડવા માટે સાંકળવામાં આવ્યા હોય. તો આ આખું માળખું કઈ રીતે તૈયાર થઈ રહ્યું છે, એમાં તજજ્ઞો અને એની જે સમિતિ છે એની ભૂમિકા વિશે થોડી વાત કરશો? ખાસ કરીને જ્યારે 2015થી આ વિષય સ્ટાર્ટ થયો, ત્યારે જે બ્લોક લેવલ એટલે ગ્રામ પંચાયતથી માંડીને જિલ્લા સ્તર સુધીના તમામ લોકોના અભિપ્રાયો એ એકઠા કરવામાં આવ્યા. શૈક્ષણિક સંસ્થાઓના અભિપ્રાયો, શિક્ષણવિદોના અભિપ્રાયો, યુનિવર્સિટીઝના અભિપ્રાયો, એને આધારિત એક પ્રિલિમિનરી ડોક્યુમેન્ટ બન્યો. એ ડોક્યુમેન્ટનું કમ્પાઇલેશન થયા પછી કસ્તુરીરંજનના અધ્યક્ષપદે જે સભ્યોની કમિટી નિમાઈ, એ કમિટીએ આખો આનો રિવ્યૂ કર્યો. એ રિવ્યૂ કરીને દેશના જુદા જુદા જે સ્ટેક હોલ્ડર્સ છે એજ્યુકેશન સાથે સંકળાયેલા, એ બધાને મળીને કન્સલ્ટેશન કરીને આ 19માં આપણી સમક્ષ આ એક દસ્તાવેજ મૂક્યો છે. અને એ દસ્તાવેજ પણ શું છે, સમગ્ર દેશના લોકોનો અભિપ્રાય છે. એ અભિપ્રાયને આધારિત એમણે જુદા જુદા સ્કૂલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન એમાં વિભાગવાર બધી બાબતો મૂકીને ડિસ્કશન માટે ઓપન ફોરમમાં મૂક્યો છે. એટલે અગાઉ 2 મહિના પહેલા આ ડોક્યુમેન્ટ એ નવી સરકારના ગઠન થયા બાદ આપણા સમક્ષ આવ્યો છે, હિન્દી અને અંગ્રેજીમાં આવ્યો છે.
એના પછી પહેલા મહિના સુધી એટલે 30 જૂન સુધી આની ડેડલાઇન હતી અને પછી એને એક મહિનો એક્સટેન્ડ કરવામાં આવી કે જેથી કરીને વધારે લોકો આના ઉપર પોતાના અભિપ્રાયો આપી શકે, જે અંતર્ગત સમગ્ર દેશમાં, એટલે હું માનું છું ત્યાં સુધી, એટલે મારો જેટલા આટલા વર્ષોનો જે અનુભવ છે એ સંદર્ભમાં આટલું મોટું ડિસ્કશન અને લોકોની જાગૃતિ આ સંદર્ભે થઈ રહ્યું હોય એ પહેલી વાર કોઈ એવો મુદ્દો છે કે લોકો એમાં રસ લઈ રહ્યા છે. એટલે શાળાના આચાર્ય હોય, શિક્ષક હોય કે યુનિવર્સિટીના કુલપતિઓ હોય, કે શિક્ષણવિદ હોય કે પોલિસી મેકર્સ હોય, બધા જ લોકો આમાં ઊંડો રસ દાખવીને પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે. એટલે આમ એવો ફોરમ કે જેની અંતર્ગત સમગ્ર દેશમાંથી જુદા જુદા સેક્ટરના લોકોના અભિપ્રાયોને કન્સિડર કરીને એક એવું ડિસ્કશન આપવામાં પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, જેથી કરીને આગામી જે પેઢી માટેની શિક્ષણ નીતિ એ સુચારુ રૂપથી ઘડતર કરી શકે. બિલકુલ, અને ગ્રાસરૂટ લેવલ સુધી જો એને સારી રીતે અમલી બનાવવી હોય તો સ્વાભાવિક છે કે દરેક ક્ષેત્ર, દરેક ભૂમિભાગના લોકોનું ત્યાં પ્રદાન હોય, એમના તર્ક અને એમની સલાહ સૂચનોને સાથે લઈને જો ચાલવામાં આવે તો એ રાષ્ટ્રવ્યાપી અને લાંબા સમય સુધી ટકી શકે એવા પ્રકારનું કંઈક નક્કર નીતિ આપી શકાય. આપ પણ આ જે આપણે ગુજરાતની અંદર શિક્ષણ નીતિની જે નવી બેઠક થઈ હતી એનો આપ પણ એક મહત્વનો હિસ્સો હતા, તો આપનો અનુભવ કેવો રહ્યો અને આ જે એક મહિનો એક્સટેન્ડ કરવામાં આવ્યું એ પાછળનું કારણ આપ કઈ રીતે જુઓ છો? એટલે ખાસ કરીને જે રીતે દરેક રાજ્ય સરકારો જે છે, દરેક રાજ્ય સરકાર, કારણ કે શિક્ષણ એ કેન્દ્ર અને રાજ્ય બંને સાથે સંબંધિત વિષય છે, એટલે મુખ્ય રાજ્ય સરકારનો વિષય છે. એટલે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ આખા દિવસનું એક સેશન સ્કૂલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન માટે જીસીઆરટી ખાતે રાખેલું, તો 100 લોકોને બોલાવીને એનું ડિસ્કશન કર્યું. એ અંતર્ગત પુનઃ 2 દિવસ પહેલા ફરી એકવાર પાછું એક ડિસ્કશન થયું. 8મી તારીખે બધા જ રાજ્યોના સેક્રેટરીની મીટિંગ જે છે એ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે હાથ ધરી. એટલે આમ દરેક રાજ્યો પોતાના રાજ્યમાં શિક્ષણ સંદર્ભે શું વિચારે છે, સ્ટેક હોલ્ડર્સ એનો અભિપ્રાય જે છે એ કેન્દ્ર સરકાર સુધી પહોંચે, આ અભિપ્રાયોને આમે જ કરીને એને આધારિત એ લોકસભાના નેક્સ્ટ સેશનમાં આવે એવી પૂરી સંભાવના છે, જેથી પ્રજાના પ્રતિનિધિઓ જે છે એ એની ઉપર ડિસ્કશન કરશે. અને મને એવું લાગે છે કે હમણાં જે રીતે રાજ્યસભા અને લોકસભામાં ડિસ્કશનનો માહોલ, એટલે જે જુદા જુદા બિલ ઉપર વધી રહ્યો છે અને લોકો એમાં ચર્ચામાં સહભાગી થઈ રહ્યા છે, પ્રસાર માધ્યમોમાં પણ એની ખાસી એવી ચર્ચા જોવા મળી રહી છે, તો આ ચર્ચા પણ દેશના લોકો નિહાળશે અને એમાં કયા પ્રકારની શિક્ષણની નીતિની વાત થઈ રહી છે. એટલે મને એવું લાગે છે કે આવનારી 2 પેઢી માટે કે 1 પેઢી માટે એ નવા ઘડતરની પ્રક્રિયા જે છે આગામી લોકસભા અને રાજ્યસભાના સેશનમાં હાથ ધરાશે એવું અત્યારે લાગી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે હજી અત્યારે આ તબક્કે જે પણ કંઈ સાંભળવા કે જાણવા મળ્યું છે એમાં એ છે કે 5+3+3+4, તો આ સમીકરણ શું છે એના વિશે થોડી માહિતી આપશો? એટલે ખાસ કરીને મેં આપને અગાઉ કહ્યું એ પ્રમાણે કે રાજીવ ગાંધીજી 1986 શિક્ષણ નીતિ લાવ્યા અને પછી 92 એનું પુનઃ એ જોવામાં આવી, એના પછીનો ખાસો સમયગાળો, એટલે એવું હશે કે જે લોકો 1970 થી 80 દાયકામાં જન્મ્યા છે એ મોટાભાગે પહેલા ધોરણમાં પ્રવેશ પામ્યા હશે. પણ અત્યારે સમાજ જીવનમાં પહેલા ધોરણ પહેલા KG એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ અનિવાર્ય બન્યું છે. એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સાથે, એટલે આંગણવાડીનો એક ભાગ છે. એટલે સરકારી સ્કૂલોની વ્યવસ્થામાં આંગણવાડીની વ્યવસ્થામાં છે, ખાનગી ક્ષેત્રમાં એ સ્કૂલ સાથે આવે છે. એટલે આ શિક્ષણ નીતિમાં સૌથી મહત્વનો જે મુદ્દો છે કે જે સમાજ જીવનને સ્પર્શતો છે કે ભાઈ 3+ થી એની વિચારવાની શરૂઆત થાય. એટલે પહેલા ધોરણ પહેલા અગાઉના વર્ષોનું જે શિક્ષણ છે પણ એટલું જ મહત્વનું છે. એટલે 8મા ધોરણ પછી 9મું 10મું પછી 11-12 એટલે RTE પછી પણ આગળ જઈને વિચારીને, એટલે ફાઉન્ડેશન કોર્સ જે કહીએ, એટલે પ્રી પ્રાઇમરીનું જે વાત છે, એટલે પહેલું બીજું ધોરણ એ ફાઉન્ડેશન કોર્સમાં આવે, એટલે પ્લે ગ્રુપ, KG 1, KG 2 અને પહેલું બીજું ધોરણ. આમ 5 વર્ષનો સમયગાળો જે છે એ સંશોધનો એવું કહે છે કે બાળ વિકાસની 80-90% જે બાળકના મગજનો વિકાસ આ સમયગાળામાં થતો હોય છે, તો આ સમયગાળામાં જે વિકાસ થતો હોય તો એની પર વધારે ફોકસ કરવું જોઈએ. એટલે ફાઉન્ડેશન કોર્સ જે છે એ પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યો છે. અને મને એવું લાગે છે કે આ સમગ્ર દેશમાં સૌથી મહત્વનો મુદ્દો જે છે
એ આ પ્રાઇમરી એજ્યુકેશનમાં અને ખાસ કરીને પ્રી પ્રાઇમરીનો ફાઉન્ડેશન કોર્સ જે છે એ મહત્વનો છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે મોટા ભાગના મગજનો જે વિકાસ છે એ આપે કહ્યું આ એજ ગ્રુપ દરમિયાન થતો હોય છે. એટલે 5+3+3+4 તો એની અંદર આપણે જો ગણીએ તો અત્યારે જે સિનિયર કેજી, જુનિયર કેજી અને એ તો પહેલું બીજું એની અંદર આવી જશે. એટલે પછીના જે 3 વર્ષ છે એટલે 3જું 4થું 5મું ધોરણ ગણાશે, પછી 6, 7, 8 અને 9થી 12. 9થી 12 એ રીતે અલગ થશે. અચ્છા, હાયર એજ્યુકેશનની વાત કરીએ તો આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, ઓફકોર્સ પ્રાથમિક શિક્ષણ બહુ પાયાની વાત છે, એમાં પણ કેટલાક મહત્વના મુદ્દાઓ છે એની તો ચર્ચા કરીશું જ. હાયર એજ્યુકેશન પછીનું જે એજ્યુકેશન છે કોલેજનું કે આ તે, એના માટે કોઈ ખાસ આ વખતે નવીનતા લાવવામાં આવી છે ખરી? ખાસ કરીને જેવી રીતે સ્કૂલ એજ્યુકેશનની ચર્ચા છે એવી રીતે હાયર એજ્યુકેશનમાં પણ રિસર્ચ અને ટેકનોલોજી, એની સાથે બીજો એક મુદ્દો છે કે ભાઈ કોલેજીસ, એમાં ખાસ કરીને એફિલેટેડ કોલેજીસ અને યુનિવર્સિટીઝ, તો એમાં વિભાજિત કરીને કે ભાઈ એફિલેટિંગ કોલેજીસ ન રહે, એટલે ટીચિંગ માટેની વ્યવસ્થા, ટીચિંગ અને રિસર્ચ માટેની વ્યવસ્થા અને રિસર્ચની વ્યવસ્થા, આમ 3 વિભાગો બિલકુલ જુદા પડી જાય. એટલે જેને રિસર્ચનું કામ છે રિસર્ચનું જ કામ કરે. એટલે ઓટોનોમી હાયર એજ્યુકેશનમાં આપવા માટેનો પ્રસ્તાવ એ આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂકવામાં આવ્યો છે. અને ખૂબ મોટી ચર્ચા જે છે એ ટેકનોલોજી, રિસર્ચ અને આ ઓટોનોમસ કોલેજીસ જે છે એ આપવા સંદર્ભે છે. એટલે કારણ કે જે GER જે છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જેમ આપણે પ્રાઇમરી એજ્યુકેશનમાં આપણે 100% નામાંકન સુધી પહોંચ્યા છે, પરંતુ એ 25% સુધી આપણે GER પર નથી પહોંચી શકતા. તો એ સંજોગોમાં જે યુવા લોકોની ડિમાન્ડ છે, માંગ જે છે વિશ્વની, તો એ હાયર એજ્યુકેશન જો આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ, એટલે વધારે ફ્લેક્સિબલ બનીએ, વધારે ઓપ્શન્સ આપીએ, કસ્ટમાઇઝેશન કરીએ, લિબરલ સ્ટડીઝ આપીએ, તો મને લાગે છે કે ઉચ્ચ શિક્ષણમાં વધારે લોકો સહભાગી બનશે. બિલકુલ. દર્શક મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 જે ટૂંક સમયમાં લાગુ થશે તેની આજે ચર્ચા કરી રહ્યા છીએ, એના ફીચર્સ વિશે. અત્યારે લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને શિક્ષક પ્રશિક્ષણ અંગે, અને ચર્ચામાં અમારા ખાસ આજના મહેમાન બન્યા છે ડોક્ટર હર્ષદ પટેલ, કે જેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ગાંધીનગરના વાઇસ ચાન્સેલર છે. ફરી એક વખત આપનું સ્વાગત કરીએ છીએ. હર્ષદભાઈ, જેમ જેમ સમય બદલાય છે એમ એમ શિક્ષણ અને પ્રશિક્ષણ બંનેમાં, શિક્ષક પ્રશિક્ષણમાં પણ ફેરફાર થવો જરૂરી છે. આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલાની જે પ્રથા હતી એમાં શિક્ષક કે ગુરુજી એ કહેતા હતા અને વિદ્યાર્થીઓ સાંભળતા હતા, એ પછી બુક્સ આવ્યા, એ પછી કમ્પ્યુટર્સ આવ્યા, પણ હવે તો ઘણું બધું બદલાઈ રહ્યું છે. અને એક બહુ જાણીતું એક કહેવાય છે શિક્ષણની અંદર કે આઈ લિસન એન્ડ આઈ ફરગોટ, આઈ સો આઈ રિમેમ્બર, બટ આઈ ડીડ એન્ડ આઈ અન્ડરસ્ટુડ. જ્યારે કોઈ વિદ્યાર્થીને એની પ્રવૃત્તિની અંદર સાંકળવામાં આવે તો એને હંમેશા માટે એ વસ્તુ યાદ રહેતી હોય છે. એટલે સમય બદલાય એમ શિક્ષકે પણ બદલાવાની જરૂર પડે છે અને ક્લાસરૂમ્સે પણ બદલાવાની જરૂર પડે છે. આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ તો એની અંદર શિક્ષકોની ભૂમિકા શું હશે આવનારા સમયમાં? લાભે કહ્યું એ પ્રમાણે સૌથી મહત્વની બાબત એ આખી એજ્યુકેશન સિસ્ટમમાં હોય તો એ શિક્ષક પ્રશિક્ષણ છે. શિક્ષક પ્રશિક્ષણ એ બેકબોન છે. બિલકુલ. એટલે આ કરોડરજ્જુ જો સરખી હશે તો જ એ શિક્ષણની પ્રક્રિયા એ સુચારુરૂપથી થશે. વર્ષો પહેલાં, એટલે મેં જ્યારે BEDનો અભ્યાસક્રમ કર્યો પાસ, ત્યારે 1 વર્ષીય BED હતું. જી. કાળક્રમે જસ્ટિસ વર્મા કમિટીનું ગઠન થયું હતું 2012માં, અને એમની ભલામણો હતી કે ટીચર એજ્યુકેશન જે એ 1 વર્ષને બદલે એ 2 વર્ષનું થાય તો વધારે સારી રીતે એ તાલીમાર્થીને તાલીમ મળે છે. એટલે 2015થી સમગ્ર દેશમાં 2 વર્ષીય BED કોર્સ અમલમાં આવ્યો. સૌથી મહત્વની ભલામણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હોય તો એ ટીચર એજ્યુકેશન અંગેની છે. અને મને તો ગૌરવ એ વાતનું છે કે જે યુનિવર્સિટીમાં હું અત્યારે કાર્યરત છું એ ફ્લેગશિપ યુનિવર્સિટી છે આ પ્રકારની ભલામણ માટેના કોર્સની. એટલે અમે 4 વર્ષીય BED કોર્સ જે 2011થી સ્ટાર્ટ કર્યો છે. અત્યારના વડાપ્રધાનને માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે વિચાર્યું કે જો શિક્ષક
પહેલેથી એવું નક્કી કરે કે મારે શિક્ષણના વ્યવસાયમાં આવવું છે તો વધારે સારી રીતે એ ડ્રિલિંગ સાથે અથવા તો એની પદ્ધતિઓ સાથે નીવડેલો હશે તો એ સારી રીતે વર્ગખંડમાં કામ કરી શકશે. એટલે ગ્રેજ્યુએશન પછી એ શિક્ષક બને એટલે છેલ્લા વિકલ્પ તરીકે નહીં, બિલકુલ, પરંતુ એ પહેલેથી જ નિર્ધારિત કરે કે મારે શિક્ષકના વ્યવસાયમાં જોડાવવું છે. એટલે આફ્ટર ટ્વેલ્થ 12માં પછી 4 વર્ષનો બીએડનો અભ્યાસક્રમ, એટલે 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ સૌ પ્રથમવાર આપણે ત્યાં શરૂ થયો. એના માટેની ટીચર્સ યુનિવર્સિટી 2011માં અહીંયાથી કાર્યાન્વિત થઈ. એટલે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ચેપ્ટર નંબર 15 જે છે એની અંદરની મુખ્ય ભલામણોની એક ભલામણ એ છે કે આવનારા સમયમાં ટીચર એજ્યુકેશનની જેટલી પણ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમણે 2030 સુધીમાં કન્વર્ટ થઈને 4 વર્ષીય બીએડ કોર્સમાં પરિવર્તિત થવાનું છે. અચ્છા, એટલે આની અસરો શું આવશે? તો સૌથી પહેલા આવું કેમ કહેવું પડ્યું એ પણ આપણે જોવું જોઈએ. બહુ સાચી વાત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જો સૌથી ઘસાયેલા શબ્દો ઘસાતું લખાયું હોય તો એ શિક્ષણ પ્રશિક્ષણની સંસ્થાઓ માટે લખાયું છે કે મેસિવ ક્લીનઅપ એક્સરસાઇઝ હાથ ધરવી પડશે. કારણ કે જે રીતે દેશમાં 17,000થી વધારે ટીચર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યુશન્સ રન થઈ રહી છે અને નોન એટેન્ડિંગ નોન ફંક્શનલ, એટલે જે ટીચર્સ તાલીમને બદલે માત્ર ડિગ્રી પ્રાપ્ત કરે છે એની ઉપર મોનિટરિંગ થવું જોઈએ. બિલકુલ. એટલે 15 નંબરના પ્રકરણમાં એમણે 5 તબક્કાઓ આપ્યા છે. 15.1 કે પહેલું તો શિક્ષક સન્માનને રિસ્ટોર કરવું. તો એમ કે જે નોન ફંક્શનલ કોલેજીસ છે એને તત્કાળ ધોરણે બંધ કરવી. એટલે MHRDA એ ક્વાશી જ્યુડિશિયલ એક વ્યવસ્થા ઊભી કરીને 1 વર્ષનો સમયગાળો આપી આવી સંસ્થાઓને 1 વર્ષ એમને સુધારવાની અથવા તો સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાની તક આપ્યા પછી જો ન થાય તો લીગલી એટલા સાઉન્ડ રહી અને એ સંસ્થાઓને બંધ કરવી જોઈએ. અચ્છા, એ અધિકાર એ નવી શિક્ષણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં 15.1માં લખ્યું છે. 15.2માં એવું લખ્યું છે કે જો બીએડ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ સ્કૂલ અને હાયર એજ્યુકેશન એ બંનેને જોડતી કડી હોવી જોઈએ, પરંતુ એ સ્ટેન્ડ એલોન છે, એક અલગ જ વિશ્વમાં આ લોકો કાર્ય કરી રહ્યા છે. એટલે જો એને બધાની સાથે જોડવા હોય, હાયર એજ્યુકેશનની સાથે જોડવા હોય, તો મલ્ટી ડિસિપ્લિનરી એ ઓપ્શન પર જવું પડશે. એટલે માત્ર બીએડ નહીં પરંતુ બીએ બીએડ, બીએસસી બીએડ, બીકોમ બીએડ, 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સિસ, એટલે સાયન્સ એજ્યુકેશન પણ હોય અને લિબરલ સ્ટડીઝ પણ હોય, એટલે સોશિયોલોજી પણ હોય, સાયકોલોજી પણ હોય, સાથે ઇકોનોમિક્સનું પણ શિક્ષણ હોય, એટલે બધી જ કોલેજીસ. એટલે હવે પછી આવનારા સમયમાં જે પણ ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સની માન્યતા આપવાની થાય એ માત્ર ને માત્ર 4 વર્ષીય બીએડ કોલેજની માન્યતા આપવાની થાય. એટલે એનો સીધો ફેર એ પણ પડશે કે જે અત્યારે હાલમાં ખાલી જે ગ્રેજ્યુએશન લેવલની જે કોલેજ હોય છે એ કોલેજમાં પણ કદાચ નવી બીએડનો કોર્સ ઉમેરાય એવું પણ બની શકે, અને અથવા તો એમાંથી કોઈ કોલેજ બંધ થાય એવી શક્યતાઓ આપ જોઈ રહ્યા છો ખરા? તો આમાં 2 વાત છે. એક તો સૌથી પહેલા એવું છે કે NCTE જે છે એ જે ટીચર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટને માન્યતા આપે છે. NCTEના જુદા જુદા 17 એપેન્ડિક્સ છે, એટલે જુદા જુદા કોર્સિસ છે, PTC હોય, MED હોય, ડિસ્ટન્સ લર્નિંગ હોય, અને આ 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. તો આ વર્ષથી NCTE માત્ર ને માત્ર 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સને જ માન્યતા આપવાનું ઠરાવ્યું છે. એના સિવાયના કોઈ કોર્સને માન્યતા નહીં આપે. એટલે આવનારા સમયમાં 4 વર્ષ ના બીએડના કોર્સને જ માન્યતા અપાશે, અને એના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા રાખ્યો છે કે યુનિવર્સિટી કાં તો જે કોલેજ ચલાવતા હોય, એટલે આપની પાસે માનો કે બીએસસી છે તો તમે બીએડ કોલેજ માટે એપ્લાય કરી શકો, એટલે બીએસસી બીએડ કરી શકો. તમે ગ્રેજ્યુએશનની કોલેજ ચલાવતા હોય બીએડ માટે તમે એપ્લાય કરી શકો તો બીએ બીએડનો કોર્સ તમે ઓફર કરી શકો. પણ ખાલી માત્ર બીએડ સ્ટેન્ડ એલોન એ રહી શકશે નહીં. એટલે બનશે એવું કે જે એક્ઝિસ્ટિંગ બીએડ કોલેજીસ છે એને કન્વર્ટ થવાનું છે, એક્સપાન્ડ થવું પડશે, 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સમાં કન્વર્ટ થવાનું છે. આ અહીંયા અહીંયા આપને પૂછવા માંગીશ કે અગાઉ આપે કહ્યું કે આપે જ્યારે બીએડ કર્યું હતું ત્યારે 1 વર્ષનો કોર્સ હતો, પછી 2 વર્ષનો થયો અને હવે તો 4 વર્ષની અંદર, એટલે સ્વાભાવિક છે કે સામાન્ય લોકોને પ્રશ્ન થાય કે હવે 1 માંથી 4-4 વર્ષ તો એવા કયા કયા નવા ફીચર્સ ઉમેરાશે એમના શિક્ષક પ્રશિક્ષણની અંદર, શું બદલાવ આવશે કે જેથી કરીને 4 વર્ષ એમને ભણવાનું થશે?
કઈ રીતે શિક્ષકોને સજ્જ કરવામાં આવશે? એટલે સૌથી મહત્વનો જે મુદ્દો છે કે ચાર વર્ષ સંપૂર્ણ બીએડ ભણવાનું છે એવું નથી. આ ઇન્ટીગ્રેટેડ કોર્સ છે કે બીએસસી બીએડ, એટલે બીએસસી મેથેમેટિક્સ પણ કરશે અને સાથે બીએડની તાલીમ મેળવશે. એટલે 5 વર્ષના બદલે 4 વર્ષમાં કોર્સ પૂર્ણ કરશે. પરંતુ જ્યારે કોર્સમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે ત્યારથી એના મનમાં ફોકસ્ડ છે કે હું સેકન્ડરી કે હાયર સેકન્ડરી સ્કૂલમાં ટીચર થવા માટે આ કોર્સ જોઈન કરું છું. એને કારણે એની આખી તાલીમની પ્રક્રિયા જે છે 4 વર્ષ દરમિયાન એને મળનારી જે એક્ટિવિટીઝ છે, એને જુદી જુદી કરિક્યુલર એક્ટિવિટીઝ છે, એ બધી ટીચર એજ્યુકેશનને ફોકસમાં રાખીને કરવામાં આવશે. એટલે જે મલ્ટીડિસિપ્લિનરી આસ્પેક્ટ જે છે એ એમાં ફૂલફિલ થવાનો છે. આની સાથે મુદ્દો એવો છે કે 2 વર્ષનો કોર્સ પછી રહેશે નહીં એવું નથી. 4 વર્ષના જે કોર્સિસ છે એ જ કોલેજો એ જ ઇન્સ્ટિટ્યુશન્સ 2 વર્ષનો કોર્સ ઓફર કરી શકશે. એટલે એની પાસે મિનિમમ 4 વર્ષ કોર્સ આપનારી વ્યવસ્થા હોવી જોઈએ. બીજું, યુનિવર્સિટીએ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સ્ટાર્ટ કરવાના થશે. એટલે જે યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન છે એ ત્યાં 4 યર ઇન્ટીગ્રેટેડ ચલાવી શકશે અને ત્યાં 2 યર ઇન્ટીગ્રેટેડ કોર્સ પણ ચલાવી શકશે, 2 યર કોર્સ પણ બીએડનો ચલાવી શકશે. ત્રીજો મુદ્દો શું છે કે ટીચર ટ્રેનિંગ ઇન સર્વિસ અને પ્રી સર્વિસ એ બંનેનું કામ એ યુનિવર્સિટીએ હાયર એજ્યુકેશનની ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવું પડશે. આ નવા બદલાવ છે. જી, અને એમએડની વાત કરીએ તો એમાં શું અત્યાર પ્રમાણે કોઈ ફેરફાર કરવામાં આવવાનો વિચાર કર્યો છે કે કેમ? એટલે ખાસ કરીને બીએડ પછીનો કોર્સ છે એમએડ છે, એટલે એડ ઓન જેવો છે, એ રિસર્ચના આસ્પેક્ટથી છે. એટલે જેમ અમે લોકો એમએસસી એમએડ કોર્સિસ ચલાવીએ છીએ, ઇન્ટીગ્રેટેડ ઇનોવેટિવ પ્રોગ્રામ છે, એટલે 3 વર્ષમાં એને 2 માસ્ટર ડિગ્રી પ્રાપ્ત થાય છે. એટલે એમએસસી કેમેસ્ટ્રી પણ કરે છે અને એમએડ પણ કરે છે. તો આ પ્રકારના કોર્સની પણ સુવિધા છે. પ્રધાનમંત્રી શ્રી હંમેશા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર બહુ ભાર મૂકતા આવ્યા છે. પછી વિદ્યાર્થીઓની વાત હોય કે શિક્ષકોની વાત હોય, એને બહુ જરૂરી છે કે સર્જનાત્મકતા, મૌલિકતા, એક ઇનોવેશન કરવાનો, રિસર્ચ કરવાનો ગુણ હોય તો એ દેશ માટે અને વ્યક્તિના વિકાસ માટે બહુ જરૂરી છે. તો આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં ઇનોવેશન ઉપર, રિસર્ચ ઉપર ભાર આપવા માટે બીજું શું શું કરવામાં આવ્યું છે, અને આપ જે 5 અલગ અલગ મુદ્દા સમજાવતા હતા એની પણ પછી વાત પૂરી કરશો? એટલે ખાસ કરીને જે રિસર્ચ માટેનું લગભગ 200 કરોડ રૂપિયાનું ફંડ અલગથી રાખવું, એના થર્સ્ટ એરિયા આઈડેન્ટિફાઈ કરવા, રિસર્ચ માટેનું એક આખું પ્રકરણ રાખેલું છે. રિસર્ચને પ્રાધાન્ય, પણ એ રિસર્ચ એ અંડર ગ્રેજ્યુએટ લેવલનો વિષય નથી. એમ જે દરેક એફિલેટિંગ કોલેજીસ જે છે એને ટીચિંગનું કામ કરવાનું છે, પરંતુ જે યુનિવર્સિટીઝ છે જે રિસર્ચ માટે છે એને રિસર્ચ પર ફોકસ કરવાનું છે. આપણી વાત ચાલતી હતી પેલા 5 જે ક્રાઇટેરિયા છે, એરિયા છે એમાં. તો એક સૌથી મહત્વનો એવો છે કે અત્યારે જે કોલેજ ટીચર બને છે, દાખલા તરીકે બીએ છે, બીકોમ છે, બીએસસી છે, એન્જિનિયરિંગ છે, તો એમાં પીજી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, નેટની પરીક્ષા આપ્યા પછી અથવા તો પીએચડી કર્યા પછી જે તે વ્યક્તિ એ શિક્ષણના વ્યવસાયમાં જોડાય છે અધ્યાપક તરીકે, પરંતુ એને પેડેગોજિકલ આસ્પેક્ટ જે છે, ટીચર ટ્રેનિંગનો વિષય એને પ્રાપ્ત થતો હોતો નથી, એટલે ટીચિંગ ટેકનિક એને ખબર નથી, તો એના માટે શું કરવું? તો અત્યારે આપણી વ્યવસ્થાઓ શું છે? તો એકેડેમિક સ્ટાફ કોલેજ, જે એચઆરડીસી કહેવાય છે, તો જુદી જુદી યુનિવર્સિટીઓની વચ્ચે એકેડેમિક સ્ટાફ કોલેજ હોય છે કે જે નવા જોડાયેલા અધ્યાપકો ત્યાં જઈને ટીચિંગ સ્ટ્રેટેજી વિશે ટ્રેનિંગ લે છે 21 દિવસ, 28 દિવસ. એને બદલે હવે આ નવા પરિરૂપમાં દરેક યુનિવર્સિટીએ પોતાને ત્યાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન કરવાનું, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને અંતર્ગત જે અધ્યાપકો છે એ જ એ પોતાની યુનિવર્સિટીના નવા જોડાયેલા અધ્યાપકોના ઇન્ડક્શન પ્રોગ્રામ કરશે. એટલે દરેક યુનિવર્સિટીની એચઆરડીસી પોતાની હશે, સેલ્ફ ફિનાન્સ સેક્ટર પણ એમાં જોડાઈ શકે. એટલે આ મહત્વનો બદલાવ જે છે, એટલે ટીચર એજ્યુકેશન પર આવનારા જે બીજા ડિસિપ્લિન વાળા અધ્યાપકો છે એની તાલીમ આપવાનું કામ પણ એ ટીચર એજ્યુકેશન પર હેન્ડઓવર કરવામાં. એટલે આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં હાલ એવું કહી શકાય કે શિક્ષક પ્રશિક્ષણ ઉપર બહુ મોટો આધાર છે અને બહુ મોટું વેટેજ આપવામાં આવ્યું છે. આપ કઈ રીતે જુઓ છો કે આ જે શિક્ષણ નીતિ અમલી બનાવવામાં આવશે અને પછી જે પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયાની કલ્પના કરી છે, તો આ શિક્ષણ નીતિની અસર શું થશે અને એના કારણે ભવિષ્યમાં આપણને કેવા વિદ્યાર્થીઓ, કેવા શિક્ષકો મળશે? એટલે ખાસ કરીને જે પ્રકારના પ્રકરણો અને જે પ્રકારનું ડિસ્કશન સમગ્ર દેશમાં થઈ રહ્યું છે, એ સંજોગોમાં દરેક સ્ટેક હોલ્ડર પાસેથી, ખાસ કરીને હવે આપણી પાસે એમના મંતવ્યો લેવાના માધ્યમોમાં પણ વધ્યા છે,
જેને કારણે વિવિધ માધ્યમોથી આપણી પાસે જુદા જુદા આઈડિયાઝ આવ્યા છે, દરેકના ઓપિનિયન આવ્યા છે. લોકસભા અને રાજ્યસભામાં આનું ડિસ્કશન થશે, ક્યાંક કસ્ટમાઇઝેશન પણ થાય. દાખલા તરીકે એક નાનકડો મુદ્દો લઈએ, આપણે ત્યાં પહેલા ધોરણનો પ્રવેશ આરટીઈ મુજબ એવું છે કે છઠ્ઠા વર્ષે પ્રવેશ થાય, પરંતુ આપણે પાંચમા વર્ષે પ્રવેશ આપીએ છીએ પહેલા ધોરણમાં. હવે બનશે એવું કે 5+3 વાળું ફોર્મ્યુલા લઈએ તો છઠ્ઠા વર્ષે પહેલા ધોરણમાં આવશે. એ ઓટોમેટિક એ જે વસ્તુ થતી હતી કે 5 વર્ષે પ્રવેશ, એ હવે ધીમે ધીમે બંધ થઈ જશે અને ખરેખર છઠ્ઠા વર્ષે પ્રવેશ થશે. તો આખી આ સ્વિચ ઓવરિંગની પ્રક્રિયા જે છે, એટલે સમાજ આખો એક દિશામાં, એટલે એક રાષ્ટ્રીય રીતે શિક્ષણની વ્યવસ્થાઓ પ્રોપર વેમાં ગોઠવાય, જેને કારણે હવે જે માળખું સમાજ જીવનનું હતું, અત્યાર સુધી સરકારી વ્યવસ્થાઓ કેવી રીતે વિચારતી હતી કે ભાઈ પહેલા ધોરણથી આપણે શિક્ષણ આપવું, મહિલા અને બાળ કલ્યાણ પાસે આંગણવાડીની વ્યવસ્થા હતી, પણ એનો ફોકસ હતું હેલ્થ હતું. જી, હવે હેલ્થ અને એજ્યુકેશન એ બંનેને મિક્સ કરવાના થશે. તો સમાજ જીવનની જે માંગ આવી છે એનું રિફ્લેક્શન આપણને આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જોવા મળી રહ્યું છે. અને એ બહુ જરૂરી છે કે જ્યારે રાજ્ય એટલે દેશના તમામ રાજ્યોમાં અને રાજ્યોની અંદર જે પણ અત્યારે આપણે કહીએ કે કોલેજ સુધીનું શિક્ષણ, તો એ બધામાં એક સૂત્રતા જળવાય એ જરૂરી છે. આગળ ઉપર એ વિદ્યાર્થી જ્યારે કોઈ પણ અન્ય રાજ્યમાં ભણવા માટે જાય અથવા તો વિદેશમાં જાય, તો પણ એની પાસે એક સૂત્રતા વાળું શિક્ષણ પોતે તૈયાર થયેલું હશે, એવો તાલીમ પામેલો હશે. અને આપે બહુ સરસ માહિતી આપી કે શિક્ષકોની ટ્રેનિંગમાં પણ હવે જે ફેરફાર થશે એના કારણે શિક્ષકો પણ પહેલા કરતા વધુ સજ્જ બનશે. દર્શક મિત્રો, દેશના આદર્શ નાગરિકોના નિર્માણનું કાર્ય આપણા વર્ગખંડોમાં થઈ રહ્યું છે અને એટલા માટે જ શિક્ષકોને એ ભવિષ્યના નાગરિકોના નિર્માતા કહેવાય છે. શિક્ષણનો વ્યાપ વધે, તેની અસરકારકતા વધે અને શિક્ષણની ગુણવત્તા સુધરે એ માટે દેશભરના જાગૃત નાગરિકો, વરિષ્ઠ શિક્ષણવિદો એ પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું ઘડતર કરી રહ્યા છે કે જેના કી ફીચર્સ શું છે એના વિશે આજે આપણે ચર્ચા કરી. આશા રાખીએ કે આ જે શિક્ષણ નીતિ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એ એવા નાગરિકોને પ્રસ્થાપિત કરે, એવા નાગરિકોનું નિર્માણ કરે કે જે વિશ્વના દેશોમાં ગર્વભેર ભારતનું નામ રોશન કરી શકે, પ્રકૃતિ અને વિજ્ઞાન વચ્ચે તાદાત્મ્ય સાધી શકે. હર્ષદભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીશું. ફરીથી મળીશું આવતા સપ્તાહે નવા વિષય સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર.